फ्रेंड्स, वेलकम टू शिवम क्लासीस। आजना वाणिज्य व्यवस्था सब्जेक्टना लेक्चर में आपणे चेप्टर नंबर 9 नाणाकीय बजार में फरी पाछो एक आईएमपी प्रश्न समझवा जई रह्या छे। ए कयो प्रश्न छे जोईए। प्रश्न छे, शेर बजार में जामीनगीरीओनी खरीद वेचाणनी प्रक्रिया समझाओ। मतलब कि शेर बजार में अथवा तो कि गौण बजार में जे शेरनू रोज खरीद वेचाण थतु होय छे एनी प्रोसेस, एनी प्रक्रिया शू छे ए समझाओ। तो फरी पाछू आपने याद करावानू के प्रक्रियानो प्रश्न छे, एटले अही मुद्दानो क्रम कदी फरी सके नहीं, मुद्दा एक पछी एक ज क्रम में आववा जोईए। तो चलो पेला प्रस्तावना समझिए शू कहे छे के भाई, थोड़ा वर्षो अगाउ परंपरागत पद्धति मुजब शेर बजार में जामीनगीरीओनी खरीद वेचाणनी प्रक्रिया थती हती, जेमां शेर बजार में निश्चित समय शेर दलालो फ्लोर पर भेगा थईने बूमो पाड़ीने, एटले के आउटक्राई बूमो पाड़ीने अने हाथनी संज्ञा द्वारा जामीनगीरीओना सौदा करता हता। जे शुं कहे छे के भाई, ज्यारे आधुनिक पद्धतिथी शेर बजारनी शरूआत थई ते पहेला शेरना खरीद वेचाण माटेनी प्रक्रिया शुं थती हती? तो के शेर बजारनुं जे स्थान छे ત્યાં જે છે શેર ખરીદનારા અને શેર વેચનારા લોકો ભેગા થતા, અને એ ખરીદ વેચાણની પ્રક્રિયા સરળ બને તે માટે દલાલો ભેગા થતા. તો ત્યાં જે શેર દલાલો શેરના ખરીદ વેચાણ માટે બૂમ પાડીને જે છે માહિતી આપતા, અને કેટલીક હાથની સંજ્ઞાઓ દ્વારા કેટલા શેરની કેટલી કિંમત છે ખરીદવા માટે વેચવા માટે એવી નિશાની કરીને તેઓ સમજાવતા, અને એવી રીતે જે છે ત્યાં રૂબરૂ ખરીદ વેચાણ શેરનું થતું હતું। जेने बदले हवे ऑनलाइन स्क्रीन आधारित इलेक्ट्रॉनिक व्यापार की व्यवस्था अस्तित्व में आ गई है। एटले के पेला रूबरू फिजिकल जे छे हाथनी संज्ञा द्वारा बूम पाड़ी खरीद वेचाण थतुं, परंतु हवे कॉम्प्यूटर द्वारा ऑनलाइन स्क्रीन द्वारा शेरना खरीद वेचाणनी प्रक्रिया थाय छे। भारतना बधा ज शेर बजारों में आ पद्धति अस्तित्व में आवी चूकी छे, जेम के नेशनल स्टॉक एक्सचेंज अने ओवर द काउंटर एटले के ओटीसी एक्सचेंज में तो तेमनी स्थापना थी, त्यारथी ज आ पद्धति अपनावामां आवेली छे। एटले पहेला आपणे बॉम्बे स्टॉक एक्सचेंज बीएससी नी ज्यारे शरूआत थई हती ने त्यारे परंपरागत पद्धतिथी शरूआत थती हती, पछी धीमे 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 आधुनिकता तेमां आवी, पण ज्यारे एनएससी नेशनल स्टॉक एक्सचेंज अने ओटीसी ओवर द काउंटरनी स्थापना करवामां आवी त्यारे पहेलेथी ज आधुनिक पद्धतिथी कामगीरी शरू थई। જેમ કે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્ક્રીન પર આધારિત વેપાર પ્રથા, એક જો ફૂલ ફોર્મ તમને પૂછે છે પેપરમાં આવી શકે કે નીટ, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ તરીકે, અને મુંબઈ શેર બજારની સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ તરીકે એને ઓળખવામાં આવ્યા। ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો દ્વારા ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય છે। એટલે હવે ધીમે ધીમે ઇન્ટરનેટ પદ્ધતિ દ્વારા પણ શેરનું ખરીદ વેચાણ કરનારા જે વ્યક્તિઓ છે દલાલોને જે છે નોંધ કરે છે, તો સરળતાથી દલાલ એના શેર ખરીદી કે વેચાણની પ્રક્રિયા કરી શકે છે। તો હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એને હવે આપણે મુદ્દા દ્વારા સમજીએ। તો કહે છે ખરીદ વેચાણની પ્રક્રિયા, તેમાં પહેલો પોઈન્ટ આવે છે ડીમેટ ખાતું ખોલાવવું। ડીમેટ જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદા જ ઇન્ટરનેટ પર થતા હોવાથી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે। જે શું કહે છે કે ડીમેટ જામીનગીરી એટલે કે તમારું જે બેંકમાં જે ડીમેટ ખાતું ખોલાવેલું હોય, અથવા તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જે ડીમેટ ખાતું ખોલાવેલું હોય, એમાં જ તમારા શેર જમા થાય છે, વેચાણ થવાની પ્રક્રિયા થઈ શકતી હોય છે। એટલે હવે સૌ પ્રથમ પ્રક્રિયા શું કરવું પડે, તો કે ડીમેટ ખાતું ખોલાવવું પડે। ક્યાં? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે, એટલે કે જે શેર બજારની કામગીરી કરનારી જે સંસ્થાઓ છે એની પાસે ખાતું ખોલાવવું પડે। જેમ કે આપણે વાત કરીએ તો કે ભાઈ એન્જલ બ્રોકિંગ છે, મોતીલાલ ઓસવાલ છે, શેરખાન છે, આવા જુદા જુદા આપણે સંસ્થાઓ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે કે જેને શેર બજારની માન્યતા મળેલી છે, તો એની પાસે ડીમેટ ખાતું ખોલાવવું જરૂરી છે। એ પ્રથમ પગલું છે, પછી જ બીજું કાર્ય થઈ શકે। ખરીદ વેચાણનો ઓર્ડર, રોકાણકાર એટલે કે ગ્રાહક જે જામીનગીરીઓના ખરીદ વેચાણ કરવા માંગતા હોય તે પ્રત્યેકના સ્ક્રિપ્ટ દીઠ ભાવ સ્પષ્ટ રીતે દલાલને જણાવે છે, અને આવા ઓર્ડર બે પ્રકારના હોય છે। હવે દાખલા તરીકે તમે કે હું કે કોઈ પણ શેરનું ખરીદ વેચાણ કરવું છે, તો જ્યારે શેર દલાલને આપણે એને ફોન દ્વારા માહિતી આપીએ અથવા રૂબરૂ તેની પાસે હાજર રહીને માહિતી આપીએ,
तो शेर ना एने भाव आपणे जणाववा पड़े के केटली किंमत ए शेर खरीदी करवा के केटली किंमत ए शेर वेचाण करवा। एम खरीद वेचाणना ऑर्डर माटे दरेक शेरना शेर दीठ भाव होय, एटले शब्द शुं वापर्यो, स्क्रिप्ट दीठ भाव होय छे, एने जणाववा पड़े। तो एमां बे प्रकार पड़े, नंबर एक मर्यादित ऑर्डर अने नंबर बे बजार ऑर्डर। हवे मर्यादित ऑर्डर एटले शुं? तो कहे छे અહીં ગ્રાહકે નક્કી કરેલી કિંમતે ઓર્ડરનો અમલ કરવામાં આવે છે। ખાસ કરીને છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારનો જે છે ઓર્ડર મૂકતા હોય છે। મતલબ આપણે કોઈ ચોક્કસ કિંમતે શેર ખરીદી કરવો હોય તો એ કિંમત શેર દલાલને જણાવવા, દાખલા તરીકે કોઈ એક કંપનીનો શેર છે જેનો અત્યારે બજાર ભાવ 100 રૂપિયા ચાલે છે। હવે 100 રૂપિયાની કિંમતનો શેર ધારો કે આપણે 98 રૂપિયા ખરીદી કરવો હોય તો આપણે શેર દલાલને જણાવીએ કે જે તે કંપનીના શેર 98 રૂપિયાની કિંમતના થાય, એટલે મારા દ્વારા કહેલા અમુક પ્રકારના શેર જે છે ખરીદી કરવા। તો આપણી કિંમતે નક્કી કરવા એટલે શું કીધું? મર્યાદિત ઓર્ડર। પછી કહે છે બજાર ઓર્ડર, અહીં જામીનગીરીઓના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા જે કિંમતે માગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ કરવામાં આવે। મતલબ કે જે ધારો કે સ્ક્રીન ઉપર જે છે જે ભાવ ચાલતો હોય એ જ ભાવે ખરીદી કરવામાં આવે એટલે એને શું કહેવાય? બજાર કિંમત। આપણે નક્કી કરેલો ભાવ આપીએ તો એને શું કહેવાય? મર્યાદિત ઓર્ડર કહેવાય। અને જે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે છેલ્લો ભાવ દેખાતો હોય એ જ ભાવે શેર ખરીદવાનું કે વેચાણ કરવાનું સૂચન કરીએ તો એને શું કહેવાય? બજાર ઓર્ડર કહેવાય છે। તો ત્યારબાદ આવે છે ઓર્ડરનો અમલ, કે ગ્રાહક પાસેથી ઓર્ડર મેળવી દલાલ પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ એટલે કે વેપાર કરે છે અને સોદો કરે છે। મતલબ કે તમે વેચવાનો ઓર્ડર આપેલો હોય તો દલાલ એને વેચણી કરે છે અને તમે એને ખરીદી કરવાનો ઓર્ડર આપેલો હોય તો દલાલ ખરીદી કરે છે, મતલબ એનો અમલ કરવામાં આવે છે। ત્યારબાદ આવે છે કરાર નોંધ। મિત્રો અહીં એક માર્કનો પ્રશ્ન પણ આવે છે, ખાસ યાદ રાખજો। ગ્રાહકના ઓર્ડર મુજબ જામીનગીરીઓના ખરીદ વેચાણનો જે સોદો થાય તે પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહેવાય છે। મતલબ આપણે ધારો કે શેર ખરીદવાની કામગીરી દલાલને સોંપી આજના દિવસે અથવા શેર વેચવાની કામગીરી સોંપી દલાલને આજના દિવસે, તો એ વહીવટ એ સોદો થયા બાદ શેર દલાલ જેમાં નોંધ કરશે એ નોંધને કરાર નોંધ કહેવાય છે। સામાન્ય રીતે કરાર થયાના 24 કલાકમાં દલાલ આવી કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે। મતલબ કે તમે ખરીદી કરી છે કે વેચાણ કર્યું છે એનું એક બિલ બને, એની એક જે છે પહોંચ બને કે તમે શું કાર્યક્ષેત્ર કર્યું છે એને કરાર નોંધ કહેવાય, અને 24 કલાકમાં બને ત્યાં સુધી આપની સુધી વહેલી તકે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે। આમ કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે। આવી કરાર નોંધમાં જામીનગીરીનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલીની રકમ, લાગુ પડતા કરવેરા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। મતલબ કે તમે જે શેર ખરીદી કર્યા છે અથવા વેચાણ કર્યા છે એ જે સમયે જે ટ્રાન્ઝેક્શન થયો છે એને એક પ્રકારનું બિલ તમારી પાસે આવે છે એને કરાર નોંધ કહેવાય। એમાં તમામ પ્રકારની નોંધ શેરને લગતી કરવામાં આવતી હોય છે। આપણે કાયમી પ્રશ્ન છે, યાદ રાખજો। ત્યારબાદ આવે છે સોદાની પતાવટ। મુંબઈ શેર બજારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ સેટલમેન્ટ હાઉસ એટલે કે પતાવટ ગૃહમાં થાય છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ NSCCL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે સોદો કર્યા પછીના બીજા દિવસે સોદાની પતાવટ થાય છે। મતલબ કે આજે તમે શેરનું ખરીદ કે વેચાણ કરો છો તો એનું ક્લિયરિંગ એના હિસાબનું જે છે પતાવટ એની વ્યવસ્થિત નોંધ કામગીરી પૂર્ણ બીજે દિવસે કરવામાં આવતી હોય છે, જેની તમને જાણ પણ કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આવે છે નાણાંની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી। અહીં ખાસ મુદ્દાની શરૂઆત થાય છે, એક બે વાક્યના પ્રશ્નો માટે ધ્યાન આપજો। જે ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તેણે નાણાંની ચૂકવણી પે ઇનના દિવસ પહેલાં કરવી પડે છે, તેવી જ રીતે જે ગ્રાહકે શેરનું વેચાણ કર્યું હોય તેણે શેરની ડિલિવરી પે ઇનના દિવસ પહેલાં કરી દેવી પડતી હોય છે। ધારો કે આજે હું કોઈ શેર ખરીદી કરું છું તો સામે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા શેરનું વેચાણ કરવામાં આવે ને તો જ હું શેરની ખરીદી કરી શકું,
तो जे व्यक्ति शेर नी खरीदी करे छे एटले के हूँ एने पे इन ना दिवस पहला जेटला शेर खरीदी करेला होय एनी रकम चूकवी पड़े। एवी ज रीते जे व्यक्तिए शेर वेच्या छे तेने पे इन ना दिवस पहला ए शेर नी सोंपणी करवी पड़ती होय छे। आथी शेर खरीदनार ग्राहक ने पे आउट ना दिवसे तेना शेर नी सोंपणी थाय छे अने वेचनार ग्राहक ने पे आउट ना दिवसे नाणा मळी जाय छे। એટલે પે આઉટ પે ઇનના દિવસે શેર ખરીદનાર નાણાં આપે છે અને શેર વેચનાર શેર આપે છે। જ્યારે પે આઉટનો દિવસ થાય ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય એટલે શેર ખરીદનારને શેર મળી જાય છે અને શેર વેચનારને નાણાં મળી જાય છે। આથી શેર ખરીદનારને પે આઉટના દિવસે તેના શેરની ચોપણી થાય છે અને વેચનાર ગ્રાહકને પે આઉટના દિવસે નાણાં મળી જાય છે। જે દિવસે શેર વેચનાર શેર બજારને મધ્યસ્થી દ્વારા શેરની સોંપણી કરે છે તેને પે ઇન કહેવાય અને જ્યારે શેર ખરીદનાર જે દિવસે શેર બજાર દ્વારા શેરની સોંપણી કરે છે તેને પે આઉટ કહેવાય છે। આ બંને પ્રશ્નો પૂછે છે, યાદ રાખજો કે જે દિવસે શેર વેચનાર શેર બજારને મધ્યસ્થી દ્વારા શેરની જે છે સોંપણી કરે તો તેને જે છે પે ઇન કહેવાય છે અને જ્યારે શેર ખરીદનારને જે દિવસે શેર બજાર દ્વારા શેરની સોંપણી થાય છે તો તેને પે આઉટ પણ કહે છે। ત્યારબાદ આવે છે સોદાના પતાવટની જાણ। દલાલ બેંક દ્વારા વેચનાર ગ્રાહકને નાણાંની ચૂકવણી કરે છે, જ્યારે ખરીદનાર ગ્રાહકના બેંક ખાતામાંથી સીધે સીધી નાણાંની ચૂકવણી કરે છે। આમ ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકોના સોદાના પતાવટની જાણ થાય છે। મતલબ જેમ કે બેંકમાં આપણે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરીએ, પૈસા જમા કરવા કે પૈસા ઉપાડવાનું, તો એને દરેક ટ્રાન્ઝેક્શનની કેમ નોંધ થાય છે, તેવી જ રીતે આપણા ડીમેટ ખાતામાં તમે શેર ખરીદી કર્યા હોય કે શેર વેચાણ કર્યા હોય એ સોદાની પતાવટ થાય એટલે તરત જ તેની નોંધ થાય છે, જેની તમને જાણ કરવામાં આવતી હોય છે। રાઈટ ફ્રેન્ડ્સ, તો આ મહત્વનો આઈએમપી પ્રશ્ન આપણે આજે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું એક નવા પ્રશ્ન સાથે આપણે મળીશું।